30-40 फीट से पानी मिलता था, आज उत्तर गुजरात में वो पानी पाने के लिए हमें 800-900 फीट जाना पड़ता है। तो आज के प्रसंग पे मुझे एक बात और इस संस्था को भविष्य में सोचने के लिए सुझाव के रूप में मुझे कहनी है कि आप रूरल मैनेजमेंट करते हो तो भविष्य में अभी वॉटर मैनेजमेंट भी करना पड़ेगा हम सबको। સામાન્ય જનતા માટે વધુ એક આંચકા રૂપ સમાચાર. સિંગ તેલના ભાવમાં ફરી 20 રૂપિયાનો વધારો. કપાસિયા તેલના ભાવમાં 10 રૂપિયાનો વધારો ઝીંકાયો. રાજકોટના ઓઇલ બજારમાં સિંગ તેલ સાથે કપાસિયા તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. આ વધારા સાથે સિંગ તેલના ડબ્બાનો ભાવ 1780 થી 1800 રૂપિયા, કપાસિયા તેલનો ભાવ 1400 રૂપિયા જેટલો થયો છે. સિંગ તેલના ભાવ સતત વધારા પાછળનું કારણ ચીન છે. ચીનમાં પણ મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ભારે વરસાદના કારણે ચીનમાં મગફળીનો પાક નિષ્ફળ જતા ચીને ભારતના સિંગ તેલ પર આધાર રાખવો પડ્યો છે અને આ વર્ષે ચીન તરફથી ભારતને 30,000 ટનનો ઓર્ડર મળ્યો છે. તો આ વર્ષે રાજ્યમાં મગફળીનું અંદાજે 31 લાખ ટન ઉત્પાદન થવાનું છે. તેલની અંદર આપણે ત્યાંથી ચાઇના જે નીચી ક્વોલિટીનું સિંગ તેલ આવે છે બી ગ્રેડનું, એ લોકો ચાઇના બહુ બાઇંગ છે. ત્યાં અત્યારે આપણે ત્યાંથી ઘણું એક્સપોર્ટ થાય છે. બીજું મેઇન કારણ અહીંથી સિંગ તેલ સાઉથમાં પણ અત્યારે ઘણું બધું જઈ રહ્યું છે. એટલે આપણા માટે જેને કહેવાય એ કેટેગરીનું ગ્રેડ 1 ક્વોલિટીનું તેલ છે એ અત્યારે થોડી શોર્ટ સપ્લાય છે, એને કારણે સિંગ તેલમાં ભાવ વધારો આવેલો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં એક દિવસ માટે ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી. શુક્રવારની સરખામણીએ ડુંગળીના ભાવમાં 200 થી 300 રૂપિયાનો વધારો થયો છે. ડુંગળીના ભાવ 1100 થી 1500 રૂપિયાની વચ્ચે પહોંચી ગયા છે. હવે રવિવારે વધુ આવક થયા બાદ સોમવારથી ડુંગળીની હરાજી ફરીથી શરૂ થશે. રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવી છે. આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો કે જે જૂનો સ્ટોક છે તેનો નિકાલ થયા બાદ રવિવારથી જે નવા ડુંગળીનો સ્ટોક છે તેની આવક શરૂ થશે અને સોમવારથી છે તે હરાજી શરૂ કરવામાં આવશે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ડુંગળીના ભાવમાં સરેરાશ 1100 થી 1500 રૂપિયા મળી રહ્યા છે. ગઈકાલે એક દિવસમાં ડુંગળીના ભાવ છે એક મણે 200 થી 300નો વધારો થયો હતો. ઉલ્લેખનીય છે કે જે થોડા દિવસો પહેલાં 50% ડુંગળીના ભાવમાં ઘટાડો થયો હતો, એટલે કે જે 2000 થી 2100 રૂપિયા ડુંગળીના મળતા હતા તેમાં 50% ઘટાડો થયો અને સીધા તે જે છે 1100 થી 1100 રૂપિયા મળ્યા હતા. પરંતુ ગઈકાલે 200 થી 300 રૂપિયાનો વધારો થયો છે અને 1500 રૂપિયા સુધીની ડુંગળી છે તે વેચાઈ છે. એટલે ખેડૂતોમાં ફરી